નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન રિવિઝન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રિવિઝન લેક્ચરમાં આપણે ધોરણ બારમાં કાવ્ય નંબર સાત શ્યામ રંગ સમીપેની સમજૂતી મેળવીશું તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કાવ્યનું શીર્ષક આપણે સમજી લઈએ શ્યામ રંગ સમીપે શ્યામ એટલે કાળું કાળા રંગની નજીક શું અર્થ શું થશે કાળા રંગની નજીક શ્યામ રંગ સમીપી સમીપ એટલે નજીક તો પ્રસ્તુત કાવ્યના કવિનું નામ છે દયારામ પ્રસ્તુત કાવ્યના કવિનું નામ છે દયારામ જન્મ ઈસવીસન સત્તરસો સિતોતેર અવસાન અઢારસો બાવન કાવ્યનો પ્રકાર છે પદ અને ગરબી કાવ્યનો પ્રકાર છે પદ પણ કહી શકાય અને ગરબી પણ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ કવિ પરિચય મેળવી લઈએ કવિ દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો એમણે ત્રણ વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યોમાં અજોડ છે એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે ધાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે ગરબીઓ ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે સુકુમાર ભાવો લય વૈવિધ્ય ચિત્રાત્મકતા અને માધુર્ય એમની કવિતાની વિશેષતા છે જિંદગીભર અપરણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત દીધું હતું જીવનભર અપરણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું એટલે દયારામ જે છે એ દયારામ કૃષ્ણ ભક્ત કવિ તરીકે ઓળખાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કાવ્યની પંક્તિઓનો જે ભાવ છે એ ભાવ વિશેની કેટલીક સમજૂતી આપી છે તે જોઈ લઈએ દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે અને તેથી એનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે પણ આવો સંકલ્પો લાંબા સમય ટકવાનો નથી તેવું બયાન પણ તરત જ કરે છે કારણ કે કૃષ્ણ સાથેનો પ્રેમભાવને છોડવા મન તૈયાર થતું નથી કાવ્યના અંતમાં પ્રગટ થતાં ચાતુર્યથી કાવ્યમાં ચોટ સંધાય છે ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી સ્નેહ સ્નેહભાવ વધે છે તો પ્રસ્તુત કાવ્યોમાં વિદ્યાર્થી મિત્રો ગોપીની પ્રેમ ભક્તિની વાચા અહીં આપણને જોવા મળે છે ગોપી પણ કૃષ્ણથી નારાજ થઈ છે અને કૃષ્ણ પ્રત્યે રોષ પ્રગટ કરે છે ગોપી જે છે એ જે જે વસ્તુ કાળી હોય દરેક વસ્તુનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે કારણ કે એમાં શ્યામ વર્ણ કૃષ્ણનો પણ સમાવેશ થાય છે દરેક કાળી વસ્તુનો ત્યાગ કરે છે કારણ કે એમાં શ્યામવર્ણ કૃષ્ણનો પણ સમાવેશ થાય છે પરંતુ ગોપીનું મન જે છે ને વિદ્યાર્થી મિત્રો એ ગોપીનું મન જાણે છે કે એ એનો સંકલ્પ છે એ લાંબો સમય ટકવાનો નથી સ્વાભાવિક છે ગોપીઓએ કૃષ્ણ સાથે અબોલા લીધા છે પરંતુ એ લાંબો સમય ટકવાના નથી તેનું મન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છોડવા સી રીતે રાજી થાય તેનું મન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છોડવા સી રીતે રાજી થાય એટલે પદના અંતે ગોપીનું મન સ્વીકારી લે છે કે તેનો કૃષ્ણ પ્રત્યેનો રોષ લાંબો સમય નહીં ટકે લાંબો સમય નહીં ટકે પરંતુ એનાથી તો શું વધવાનો છે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમભાવ વધવાનો છે તો ગોપી જે છે એ કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે શ્યામ રંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે આ કાવ્ય પંક્તિ દ્વારા સમજીશું તો દયારામ રચિત શ્યામ રંગ સમીપ કાવ્યની પંક્તિઓ હવે આપણે જોવા જઈ રહ્યા છે તો ધ્યાન આપજો શ્યામ રંગ સમીપે ન જવું રંગ સમીપે ન જાઉં મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જવું કોણ બોલે છે ગોપીઓ બોલે છે ગોપી કહે છે કે શ્યામ રંગની નજીક નથી જવું મારે શ્યામ રંગની નજીક નથી જવું મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જવું આજ થકી શ્યામરંગ સમીપે ન જવું એટલે કહે છે ગોપી કે મારે આજથી જ શ્યામ રંગ સમીપ એટલે કે શ્યામ રંગ એટલે કે શ્રી કૃષ્ણ પાસે મારે આજથી જવું નથી ગોપી શું કહે છે કે આજથી જ મારે શ્યામ રંગ સમીપ એટલે શ્યામ રંગની નજીક મારે જવું નથી એટલે કૃષ્ણ પાસે મારે જવું નથી વિદ્યાર્થી મિત્રો અહીં આજ થકીનો શું અર્થ થાય

ના જવું આગળ શું કહે છે ગોપી ગોપી કહે છે કે જેમાં કાળાશ છે તે તો સૌ એક સરખું છે એટલે કે સમાન છે બધામાં આવું જ કપટ હશે બધામાં આવું જ કપટ હશે કે એવું કૃષ્ણ જેવું કપટ હશે એમ કહે છે ફરી એકવાર કે જેમાં કાળાશ છે તે તો સૌ એક સરખું છે સમાન છે બધામાં આવું જ કપટ હશે એવું ગોપીઓ કહે છે આગળ કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં કાજળના આંખમાં આંજવું મારે શ્યામ રંગ સમીપ ન જવું શું કહે છે કસ્તુરીની બિંદી કસ્તુરીની બિંદી એટલે કે નાનો ચાંદલો હમ જે નાનો ચાંદલો હોય ને એની વાત કરી છે કે કસ્તુરીની બિંદી તો નહીં જ કરવું કપાળ ઉપર નાનો ચાંદલો તો નહીં જ કરું આંખમાં કાજ કાજળ પણ નહીં આંજવું આંખમાં કાજળ પણ નહીં આંજવું એટલે આંખમાં જે મેસ લગાવે છે ને એની વાત કરે છે કસ્તુરી કેરી નાની બિંદી તો નહીં કરું આંખમાં કાજળ પણ નહીં આંજવું મારે રંગ સમીપ ન જવું મારે કૃષ્ણની નજીક નથી જવું કોકિલાનો શબ્દો હું સુણું નહીં કાને કોકિલાનો શબ્દ હું સુ નહીં કાને કાગવાની કોકિલા કોયલનો શબ્દ કાને નહીં સાંભળું કોયલનો શબ્દ કાને નહીં સાંભળું કારણ કારણ એ કે કોયલ પણ કેવા રંગની છે શ્યામ રંગની છે કાળા રંગની છે ને એટલે કહે છે કે કોકિલાનો શબ્દો કાને નહીં સાંભળું કાગવાણીને સુકન્યાળ નહીં ગણું કાગવાણીને સુકન્યાળ નહીં ગણું સુકનમાં ન લાવું એટલે કે સુકન્યાળ નહીં ગણું કારણ કે કાગડો પણ કેવો છે કાળો છે ભલે એની કાગવાણી સુકન હોય પરંતુ એ કાગવાણી પણ હું સુકનમાં ન લાવું તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કાગડા વિશેની વાત તમને ખબર હશે તો અહીં કહ્યું છે ને કાગવાળી સુકનમાં ન લાવું એટલે એક માન્યતા છે કે ઘરને ટોડલે બેસી કાગડો કાકા કરે છે હા એક માન્યતા છે કે ઘરને ટોડલે બેસી કાગડો કાકા કરે તો ઘરે મહેમાન આવશે એની આગાહી કરે ઘરે મહેમાન આવશે એની આગાહી કરે અને કારણે કાગવાણી સુકનવંતી મનાય છે હમ આપણા ઘરે કાગડો કાકા કરે તો ઘરે કોઈ મહેમાન આવશે આને કારણે કાગવાણી જે છે એ સુકનવંતી મનાય છે પરંતુ ગોપી કાગવાણીને સુકનવંતી માનતી નથી કેમ કે તેને કૃષ્ણ આવશે એવા કોઈ એંધાણ દેખાતા નથી કે કૃષ્ણ આવશે એવા કોઈ એંધાણ દેખાતા નથી એટલે ગોપીઓ કાગવાણીને સુકનમાં લાવવા માટે ના પાડે છે આગળ નીલાંબર કાલી કચુંકી ના પહેરું નીલાંબર કાલી કચુંકી ના પહેરું જમનાના નીરમાં નહીં નાહવું મારે રંગ સમીપ ન જાવું શું કહે છે કે નીલાંબર કાળી કાચ કાચડી એટલે કમખો નીલાંબર કાળી કાચડી એટલે કમખો નહીં પહેરું હમ કાળા રંગનો કમખો નહીં પહેરું જમુનાના નીરમાં મારે નથી નાહવું કે જમુનાના નીરમાં હું સ્નાન કરીશ નહીં કારણ કે જમુનાના નીર પણ કેવા થઈ ગયા છે શ્યામ રંગના થઈ ગયા છે એટલે જમુનાના નીરમાં પણ હું સ્નાન નહીં કરું આમ ગોપી જે છે એ ગોપી શ્યામ રંગની જે વસ્તુ જે છે ની નજીક જવા માટે ના પાડે છે આગળ મરકત મણીને મેઘ દ્રષ્ટિ ના જોવા મરકત મણીને મેઘ દ્રષ્ટિ ના જોવા જાંબુ વાંત્યાક ના ખાવું મરકત મણીને મેઘ દ્રષ્ટિ ના જોવા જાંબુ વાંત્યાક ના ખાવું મારે શ્યામ રંગ સમીપે ન જાવું શું કહે છે કે મરકટ મણી મરકટ મણી એટલે કે નીલા રંગનો મણી વિદ્યાર્થી મિત્રો મરકટ મણીનો અર્થ શું થાય છે કે નીલા રંગનો મણી એટલે કે નીલમ અને મેઘ એટલે કાળા વાદળા મેઘ એટલે શું કાળા વાદળા તરફ તો નજર નહીં કરું આકાશમાં જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે કાળા ઘનઘોર વાદળાઓ થઈ જાય છે એ વાદળા તરફ તો નજર નહીં કરું એમ ગોપી કહે છે ફરી એકવાર જોઈએ કે નીંબર સોરી મરકતમણીને મેઘ દ્રષ્ટિએ ના જોવા જાંબુ વાંત્યાક ના ખાવું મારે શ્યામ રંગ સમીપ ના જવું કહે છે કે મરકતમણી અને નીલા રંગનો મણી એટલે કે નીલમ અને મેઘ એટલે કે કાળા વાદળા તરફ તો નજર નહીં કરવું હં પછી કહે છે કે જાંબુ વાંત્યાક ના ખાવું મારે જાંબુ વાંત્યાક ના ખાવું મારે એટલે કહે છે કે મારે જાંબુ અને વેંગણ નહીં ખાવું જાંબુ અને વાંત્યા એટલે કે રીંગણ ના ખાવું મારે કારણ કે એ બંને રંગ કેવો છે કાળા રંગ કાળા રંગના છે એટલે એ પણ હું નહીં ખાઉં એમ ગોપીઓ કહે છે ત્યારબાદ દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો મન કહે જે પલક ના નિભાવું મારે શ્યામ રંગ સમીપે ના જાઓ હમ છેલ્લી પંક્તિ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પંક્તિ જે કહે છે કે દયાના પ્રીતમ એટલે કે દયારામ દયાના પ્રીતમ એટલે કોણ દયારામ પ્રીતમ એટલે કૃષ્ણ દયાના પ્રીતમ કોણ છે કૃષ્ણ ભગવાન છે એટલે કહ્યું છે કે દયાના પ્રીતમ કૃષ્ણ સાથે મુખેથી નિયમ લીધો છે નિયમ એટલે કે સંકલ્પ લીધો છે પણ પણ મન કહે છે પણ મન શું કહે છે કે જે પલકના નિભાવો કહે જે પલકના નિભાવો એટલે એક પણ પલક એક પણ ક્ષણ એ નિભાવી નહીં શકે હા ન બોલવાનો જે નિયમ લીધો છે એ ન બોલવાનો નિયમ એક પળ પણ એ નિભાવી શકશે નહીં કોણ નિભાવી શકશે ગોપી નિભાવી શકશે નહીં ફરી એકવાર જોઈ લઈએ કે દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો મન કહે જે પલકના નિભાવું એટલે કે દયાના પ્રીતમ કૃષ્ણ સાથે મુખેથી નિયમ લીધો છે સંકલ્પ લીધો છે પણ મન કહે છે મન શું કહે છે તું એક પણ તું એક પળ પણ એને નહીં નિભાવી શકે હમ જે ન બોલવાનો જે નિયમ લીધો છે તેને ગોપીઓ એક પળ માટે પણ નિભાવી શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત કાવ્યની અંદર કૃષ્ણ સાથે અબોલા લીધા છે અને કેટલીક વસ્તુઓનો એમણે ત્યાગ કર્યો છે તે વસ્તુઓ કઈ કઈ છે આપણે જોઈ લઈએ તો ગોપીએ શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે તો આપણે કાવ્યની અંદર જોયું છે કે ગોપીઓ શ્યામ રંગની વસ્તુઓમાં શ્યામવર્ણ કૃષ્ણ કસ્તુરીની બિંદી આંખમાં આંજવાનું કાજળ કોયલનો સબલો ટોંકો સુકનવત્તી ગણાતી કાગવાણી કાળી કચુંગી જમનાના નીર અને મરકટ મણી એટલે કે મેઘ કાળા વાદળો જાંબુ અને વાંતક એટલે કે રીંગણા જેવી તમામ કાળી વસ્તુઓનો શું કરેલો છે ત્યાગ કરેલો છે તમામ કાળી વસ્તુનો શું કરેલો છે ત્યાગ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત કાવ્યની પંક્તિઓનો ભાવાર્થ તમે બરાબર સમજાવશો અને ઘણા બધા પ્રશ્નો પણ આપણે આ કાવ્યમાંથી બને છે તો કેટલાક એક એક વાક્યના પ્રશ્નો જે છે એ આપણે કાવ્યના આધારે જોઈ લઈએ તો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ગોપીએ કયો નિયમ લે છે ગોપી કયો નિયમ લે છે તો આપણે કાવ્યની શરૂઆત જ છે ને પહેલી જ પંક્તિ છે કે ગોપીએ શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે ગોપી જે છે એ શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે બરાબર છે ને બીજો પ્રશ્ન આજ થકીનો સો કરશો વિદ્યાર્થી મિત્રો આજ થકીનો શો અર્થ કર કરશો તો આજ થકી એટલે આપણે આ સ્થિ અર્થાત હવે પછી એ કાવ્યમાં આપણે સમજી ગયા એ પ્રશ્નને બરાબર છે ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે શા માટે તો પ્રસ્તુત કાવ્યની અંદર કઈ નદીની વાત કરવામાં આવેલી છે એ આપણે જોઈ ગયા તો ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના કેવા છે શ્યામ રંગના છે કેવા છે શ્યામ રંગના છે બીજા પણ પ્રશ્નો છે બે ત્રણ વાક્યના વિદ્યાર્થી મિત્રો તો શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપી શા માટે લાગે છે હમ શ્યામ રંગની નજીક નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે તો એમાં વિદ્યાર્થી મિત્રો એવું એ જવાબ આવશે કે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ દેખાય છે કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખ્યત્વે તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે તે સર્વ એક સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના નહીં રહી શકે એ પણ સાચું છે કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગની સમીપ નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે તો કાવ્યના આધારે અહીં કેટલાક પ્રશ્નોના જવાબ તમે કાવ્યના ભાવા બરાબર સમજાવશો તો ખૂબ જ સારી રીતે ખૂબ જ વ્યવસ્થિત રીતે તમે લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો આજે અહીં આપણે કાવ્ય નંબર સાત શ્યામરંગ સમીપે જોયું કાવ્યનો ભાવા જોયો પ્રશ્નો પણ જોઈ લીધા કવિ પરિચય પણ મેળવો તો આ કાવ્યો તમને બરાબર યાદ રહી ગયો હશે બરાબર સમજા હશો એવું મને લાગે છે તો આજનો આ પુનરાવર્તન લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું